નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રંજનબેનના ગતરોજ કારેલીબાગ વિસ્તારમાં જે બેનર લાગ્યા હતા તેને લઈને પોલીસે તેની અટકાયત કરી હોવાના જે મેસેજ છે તે મળી રહ્યા છે. ત્યારે પોલીસ તેની તપાસ કરી છે, પરંતુ ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે કે હેરી ઓડ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકારી કહેવાય છે, યુથ કોંગ્રેસના કાર્યકારી તેઓ પ્રમુખ છે, તેને લઈને આપ કહેવા છો તેમના પરિવાર સાથે સાથી તમામ લોકો અહીંયા આવ્યા છે. આપ જોઈ શકો છો એ આ તેમના બેન છે તે પણ આરોપી તો હું એને મર્ડર કરી નાખ્યું છે, હું કોઈની ઇજ્જત લૂંટી લીધી છે, કોઈનું નામ લીધું છે એને, તો આરોપી 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 કે બધા બીજા બધા બી એની જોડે હશે ને, બધાનું નામ નહીં લેવાનું. જે બી હોય એ તો અમને નહીં ખબર કે કોણ છે કોણ નહીં, પણ જે બીજા હોય અત્યારે તમે બધા આવ્યા છો તો તમે એકલા તો નહીં આવ્યા ને, એકબીજાના કોન્ટેક્ટ થી તો આવ્યા છે. બીજા પાછળ સપોર્ટ હોય તો જ થાય, બાકી કોઈ એક હાથે તો તાલી પડતી નહીં. એને લગાયા છે કે નહીં લગાય અમને નથી ખબર, એ જે બી હશે, પણ તમે એને આરોપી 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 વારંવાર કે કરો છો એ બધું અમને કશું નહીં ખબર કોને સપોર્ટ. પણ આરોપી કહેવાય કે શું, જાણ્યા વગર કોઈને આરોપી કહેવાય? પોલીસે કહે છે ગમે તે જાણી લીધું, પોલીસે ખબર પડી ગઈ એની પાછળ કોણ છે. પણ અમને શું ખબર કે એની પાછળ કોણ છે, પણ કોઈ પણ હોય અત્યારે એકદમ મારાથી તમને કહેવાય કે તમે ચોરી કરી એવું કહેવાય? જોયા દેશ માટે જ કરતો હોય ને, બધું દેશ માટે જ બધા બધું કરતા હોય. અમે હમણાં ફોનમાં જોયું ત્યારે અમને ખબર પડી. હવે એ તો એનું કામ ધંધો લઈને બેઠો હોય તો અહીંયાથી આ લોકો આવી રીતે લઈ આવે એવું ચાલે કે? અને એનું શરીર ભારે છે, કશું થઈ જશે કાલ ઉઠીને તો એની જવાબદારી કોણ લેશે? હે, શું નામ આપનું? એની બેન છું, મારું નામ સરોજ બેન છે. તમામ બેનરો હવે કોઈ આરોપી ના કેસો મહેરબાની કરી, કઈ કોઈ મર્ડર નહીં કરી કાઢ્યું. તમારે જે હોય કોને પણ ઘડે ઘડે આરોપી 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 તમે કે કરો એવું થોડું ચાલે. આપણી સાથે કાર્યકારી અન્ય પ્રમુખ કહેવાય છે કે પવન ગુપ્તા પણ છે. પવનભાઈ શું કહેશો, હેરી ઓડની અટકાયત થઈ છે, શું માનો છો? રાતના અંધારામાં લીધેલા એક ફૂટેજના આધારે મારા સાથી કાર્યકરને આ લોકો અહીંયા પકડીને બેસાડી રાખ્યું છે, એના જોડે ઇન્કવાયરી કરવામાં આવી રહી છે કે ગઈકાલે જે પોસ્ટરકાંડ થયો છે એ પોસ્ટરકાંડ મારા સાથી કાર્યકરે કર્યું હોય એવું. રાતના અંધારાની ફૂટેજ જો કોર્ટ વેલિડ ના ગણતી હોય તો પછી કયા આધારે એ ફૂટેજના આધારે આ પોલીસ મારા સાથી કાર્યકરને પકડીને અને થર્ડ ડિગ્રી ટોર્ચર, એક મોટો ક્રિમિનલ હોય એવી રીતે રૂમમાં બંધ કરીને એને ટોર્ચર કરવામાં આવ્યું છે? આ તદ્દન ખોટું છે. જ્યાં તક તમારા પુરાવા સાબિત ના થાય ત્યાં તક તમે કોઈને આરોપી ના ઠેરવી શકો. આ લોકો જે પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે તદ્દન અમે વખોડીએ છીએ. અને જો આ કાંડમાં અમારા સાથી કાર્યકરનું નામ ખોટી રીતે લેવામાં આવશે તો એ તમામે તમામ અધિકારીઓને અમે કોર્ટ તક ઘસડીને લઈ જઈશું અને એમના ઉપર અમે પક્ષ તરીકે અને પક્ષના પ્રમુખ તરીકે કાર્યવાહી કરાવીશું. પણ ભાઈ શું માનો છો, કોઈ બેનર લગાવ્યું છે કારણ કે જે રીતે બેનરો લગાવ્યા છે શું માનો છો આમાં, કારણ કે હેરી ઓડ જે તમારા કાર્યકર્તા પ્રમુખ છે એની અટકાયત કરી છે? એ જે બેનરો લગાવવામાં આવે છે એ બેનરો અંદર સાફ બતાવવા જોવામાં આવે છે કે બેનરો રંજનબેનના વિરોધમાં અને પ્રધાનમંત્રીના સમર્થનના છે. કોઈ પણ કોંગ્રેસ કે યુથ કોંગ્રેસના સાથી કાર્યકરો જીવનમાં કદી પણ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે ના, એ તદ્દન સત્ય છે, એ નજરે જોતા સત્ય છે. એ બેનરો અંદર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે, ત્યાંથી સાબિત થાય છે કે આ પોસ્ટરકાંડ જે થયું છે આ પોસ્ટરકાંડ કોઈ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી દુઃખથી છૂટા થયેલા કોઈ વ્યક્તિએ કર્યું છે, ત્યારે એનો આરોપી અમારા સાથી કાર્યકારી પ્રમુખને બનાવવામાં આવે એ ખૂબ જ ખોટું કહેવાય. કેમ કે જ્યાં વાત એમની પાર્ટીની અને પાર્ટીમાં જે છેલ્લા પાછલા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે શીતબંધ પાર્ટીનું શિસ્ત તૂટ્યું છે અને કાર્યકરો એક અવાજ બનીને બહાર નીકળ્યા છે અને એ જ અવાજ અને એ જ દુઃખ આ પોસ્ટરના સ્વરૂપે બહાર આવ્યું હોય ત્યારે એ તમામ મામલાને ડાયવર્ટ કરવા માટે રાજકીય દબાવ કરીને
કોંગ્રેસના અને યુથ કોંગ્રેસના સાથી કાર્યકરોને હેરાન કરવાનો આ કારસો લાગી રહ્યો છે. ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરશો? બિલકુલ, અમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરશું. જેવી રીતે આ સવાર તમે જોઈ રહ્યા છે કે રંજનબેન ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી, ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી એવી બૂમાબૂમ કરી રહ્યા છે, જ્યારે એમના જ સાથી લોકોએ આ બેનર પોસ્ટરનું કાંડ કર્યું હોય અને એનું પોટલું અમારા માથે ધોવાનું આ લોકો તૈયારી કરતા હોય, ત્યારે અમે ઇલેક્શન કમિશનમાં બી ફરિયાદ કરીશું, પોલીસ કમિશનર પાસે બી જવાના છે આવનાર દિવસોમાં. અને આ મામલાને કોર્ટ તક ઘસડીને જેટલા બી અધિકારીઓએ બળજબરીપૂર્વક મારા સાથીને અહીંયા ધરપકડ કરી રાખી છે એ તમામ ખિલાફ અમે કોર્ટમાં પણ કેસ દર્જ કરવાના છે. બિલકુલ જી, આ કાર્યકારી પ્રમુખ પવનભાઈ ગુપ્તા જેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ કહેવાય છે કે જે બેનર કાંડમાં કહેવાય છે કે કાર્યકારી પ્રમુખ હેરી ઓર્ડની અટકાયત કરી હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી પોલીસ તપાસ કરી રહી છે. કહેવાય છે કે જે કારીલબાગનો જે વિષય હતો, ગતરોજ મોડી રાત્રે આ બેનરો લાગ્યા હતા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ, પરંતુ એમાં એક આરોપ કહેવાય છે કે હેરિસ ઓર્ડની અટકાયત કરવામાં આવી છે તેવી વાત સામે રહી છે, પરંતુ હજુ ચોક્કસપણે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસની તપાસમાં શું બહાર આવશે એ જોવાનું રહ્યું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.